ભૂગોળ કન્નાક છે સમજી ગયો પણ હવે આપણો વાત એવી હતી કે આપડે પેલો પોળમાં આ નહીં આવ્યો અમિત આપડો અમિત અમેરિકા થી આવ્યો છે ને તો હવે યાર મારે બી છે ને અમેરિકા જતા રહેવું છે યાર મારે જવું છે આ મારો સસરો નકામો છે યાર હવાર પડે ને એટલે બૂમા બૂમ કરી મળે છે ઘરમાં કામ ધંધો નહીં કરતો રખડ્યા કરે છે મફતના રોટલા તોડે છે હવે આપણે શરમ નહીં થતું યાર મારા પપ્પા મારી વાયે જ પડી ગયા છે આપણે ભણ્યા કરે છે પણ કઈ કમાતો નથી તારા પછી એટલે હવે આપણે અમિતના ઘેર જઈ અને અમેરિકા કઈ રીતના જવાય એની બધી માહિતી ઇન્ફોર્મેશન લઈ આવીએ કે ભાઈ કઈ રીતના જવાય છે પ્લેનમાં સસ્તું પડે ટ્રેનમાં સસ્તું પડે કે એસટીમ સસ્તું પડે બરાબર જેમાં સસ્તું પડે એમાં જતા રહે બસ બસ આજની હાજી ગાડી બેન જતા રહી આપણે હેડ તારે હેડ હેડ તારો આ શું તારો અલે અલે અમિત અમિત અહીંયા જ છે ને અલે અમિત તું અહીંયા જ છું લા ઓહો બે બે અહીંયા જ આયા છે કેમ લટાર મારવા યાર ફરવા આયા છે ફરવા 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 અમે તાર ઘેર જ આવવાના હતા બોલ મારા ઘરે ઓહો કેમ મારું શું કામ પડ્યું આ તું યાર અમેરિકા જઈને આવ્યો ને એટલે હવે અમને પણ એમ થાય છે કે યાર આપણે બી અમેરિકા જઈએ ને તાર રૂપિયા બુપિયા કમાઈએ અમાર સસરો છે ને યાર નકામો માણસ છે યાર અવાર હાંજ કયા કરે છે કે તમે કઈ કોમ ધંધો કરતા નહીં મફતના રોટલા તોડી ખાવ છો અને તમે સમજો છો નથી સંભળાતું યાર હવે આપણા દીયો હદ થઈ ગઈ છે હવે તો મારો અમેરિકા જતા જ રહેવું છે યાર અને મારા પપ્પા છે ને એ પણ મને કીધે રાખે છે કે આ બીજા છોકરાઓ જો ભણે છે અને કમાય બી છે તો તું એમને એમ રહે છે એટલે આપણે અમેરિકા જતા બસ બસ હું નર્યો હવે અમેરિકા જ જતા રહેવાના છે તો તું મને વાત કર અમેરિકાની થોડી વાતો કર તો સમજણ પડે કે અમારે જવું કેવી રીતે યાર બધી વાત કરીશ તમે મને પૂછવા માંડો તમારે અમેરિકા વિશે શું જાણવું ને શું સમજવું છે તો અમેરિકા છે ને આપણા જેવો જ દેશ છે એમ ત્યાં ખાલી પૈસો વધારે એટલે ટેકનોલોજી વધારે કેમ અમિત ખરું ને તો કહું છું કે આપણો ત્યાં જવું હોય તો વિઝા વિઝા મળી જાય તો નહીં કોને તારે જવું છે જસ્ટ પૂછું છું યાર તો H1 વિઝા મળે જ છે લે હવે એવું નથી રહ્યું H1 વિઝામાં ઘણા લિમિટેશન્સ આવી ગયા છે આ IT ફિલ્ડમાં ઘણા બધા ઇન્ડિયન અમેરિકા પહોંચી ગયા છે એટલે હમણાં થોડાક રિસ્ટ્રિક્શન છે તો કહું છું કે આમ તામ જલસા પાણી કેવો જલસા પાણી એટલે એટલે મજા મજા આવે કે ના આવે આવે ને લે મજા તો આવે જ ને ખાલી કિસ્સા ખબરદાર હોવા જોઈએ ખરું ને અમિત બરાબર છે તો કહું છું અમિત ત્યાં પેલું ડિસ્કોથેક ને ડાન્સ પાર્ટી ને એ બધું ખરું નહીં યાર ભાઈ ડિસ્કો થેક ને ડાન્સ પાર્ટી ને બધું જ ખરું લે બધું જ છે તો પણ ખાલી માણસ રંગીન મિજાજ નો હોવો જોઈએ પછી જલસે જલસા સુભાષ આપણને મજા આવી જાય મજા પડી જાય જલસા પડી જાય બાપુ તે કહું છું તો આમ મારો તો જવાન ચાન્સ લાગે કે ના લાગે યાર એટલે ચાન્સ તો લાગી જ જાય પણ છે ને ત્યાં છે ને ભણતર હોવું જોઈએ હા હા નહીતર આપણા ચણાય નો આવે સાચી વાત છે ભણતર વગર ત્યાં કોઈની કિંમત નથી તમે જેટલું ભણ્યા છો એ મુજબ તમને ત્યાં કામ મળશે અને એ મુજબ તમે પૈસા કમાઈ શકશો પણ હું તને કહું છું કે આપણે આમ તો જવું હોય તો શું શું જોઈએ ભાઈ જોવામાં તો એવું છે કે આપણને ત્યાંથી કોઈ આપણા સગાવાલા સ્પોન્સર કરે અને શરૂઆતમાં 6-12 મહિના નોકરી કરી લેવાની એટલે 6 મહિના આપણે અહીં રહેવાનું પાછા તો જવાનું યાર 6 મહિનાની જ નોકરી મળે તો અરે ના ના એવું નથી 6-8 મહિના નોકરી કરવાની એ દરમિયાન બીજા બધા એડજસ્ટમેન્ટ કરી દેવાના અને પછી પાછા આવી જવાનું મેં પણ એવું જ કર્યું હતું તો કહું છું કામ પૈસા તો આપણને ફૂલ મળે ને એટલે પૈસા નહીં ડોલર મળે ડોલર હા માણસ ધારે ને તો ત્યાં ગમે તેલું કમાઈ શકે હે તો કહું છું અમિત કે આપણે તો જવું હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય રૂપિયામાં તો એવું છે કે ત્યાંથી આપણને કોઈ સ્પોન્સર કરે ને તો વધારે સારું અને પછી જવાનો આ ખર્ચો ટિકિટનો અને એના ઉપરાંત ત્યાંનો શરૂઆતનો ખર્ચા પાણી બસ આટલો ખર્ચો બીજું કઈ ના બસ બીજું તો આપણા સગાવાલા સ્પોન્સર કરે ને એટલે ગંગાના હા તે અમારા કમળા કાકી ને એમના છોકરાઓને જ છે એમ ઓવા માર મણી દાદા નટવી તો જ છે વેરી ગુડ ત્યાં એજ્યુકેશન ની ખૂબ જ કિંમત છે અને ભણેલા ગણેલા માણસો જેને કામ કરવું છે એને માટે તો રૂપિયો દોડતો આવે છે બસ કામ કરવાની ધગશ હોવી જોઈએ અને રૂપિયો કમાવાની આવડત બરાબર તમારા સપના સાકાર થઈ જશે એ પણ એક મિનિટ આ બધી વાત છોડો તમે તમે લોકો પાસપોર્ટ તો તૈયાર છે કે નહીં ના યાર એ તો યાર કઢાવવો પડશે મારે લે મારે પાસપોર્ટ તો કઢાવવાનો જ છે તો હેડ ના આપણે પતાવી દઈએ કોમ યાર અડધો કલાક મારી પાસે છે હું ફ્રી જ છું તો આખો દાડો બીજી છું તું ઘેર જ છું ને યાર તો બસ તાર પાસપોર્ટ કઢાવીને હું નરિયો આયો હો તું ઘેર જજે હા પાસપોર્ટ હેડ હેડ પછો હેડ હેડ મારે બહુ ટાઈમ નહીં હેડ હેડ
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મમ્મી શું છે તો શું કરે છે આજ તો નથી કામ કરું છું તે એ મમ્મી શું છે એ મમ્મી હવે કહું છું નાના છોકરાની કેટલાની જેમ મમ્મી મમ્મી શું કરે છે બોલે એ મમ્મી શું છે મારે તને એક વાત કહેવી છે તો ભોમાંથી પસી મરને પણ તું ના જ પાડવાની હા તો તારી વાત ના પાડવા જેવી હશે એટલે જ તું આવા કાલા વાલા કરી રહ્યો છે ના પાડવા જેવી નથી અને બધી વાત છે ને તારા ઉપર જ છે તારી કોઈ ફાલતુ વાત ને હું આ પાડવા તૈયાર નથી આ ફાલતુ વાત નથી આખા ઘરને લાભ થાય એવી વાત છે પછી જલ્દી બકી મરને શું છે પણ તું ના જ પાડવાની હા તને ખાતરી છે ને ના પાડવાની તારી વાત ના પાડવા જેવી હશે તો ના ના ને ના જા એ મમ્મી શું છે મારે અમેરિકા જવું છે લ્યો બોલ્યા જાણે પોળના નાકે જવાનું હોય કઈ લાશરમ જેવું છે કે નહીં મને ખબર જ હતી કે તું બધી વાતમાં ના જ પાડવાની મારી કોઈ વાતમાં તું આ પાડતી જ નથી તે તારી કોઈ વાત આ પાડવા જેવી હોય છે ખરી એ પણ મમ્મી ત્યાં ખૂબ પૈસા મળશે ના ભાઈ ના ત્યાં જાય ને પછી છોકરો હાથમાં રહે ખરો વણ બારો થઈ જાય ને એટલે હું એવો છું ગમે તે હોય મારા છોકરા મારી નજર સામે સારા જીવની જેમ ઉછેરીને મોટા કર્યા છે એટલે અમારો કઈ વિકાસ જ નહીં કરવાનો આ પોળમાં રહીને હું શીખીશ છું આખા ગામની ચોવટ કરવાનું હા આ તો કૈસાલી લાઈફ છે હવે જાને સાની મારી લાઈફ વાળી ના જોઈ હોય તો સાની મારી નોકરી ધંધે લાગી જા હા એટલે તો હું કહું છું કે મારે અમેરિકા નોકરી કરવા જવું છે આ જો ને આપણે કેવી કંગાળ પરિસ્થિતિમાં જીવીએ છીએ ત્યાં છે ને પૈસાદાર થઈ જઈશું સો વાતની એક વાર બે એક વખત ના પાડી ને ના ના ને ના એટલે બધે વાતના નિર્ણય તારે એકલી જ લેવાના આ બાપુજીને પૂછી તો જો શું પૂછવાનું છે બાપુજીને હે કહું છું તમને કહું છું હા કહો તમે કઈ સાંભળ્યું શું હા તમારે ગગન અમેરિકા જવું છે તે હાલવા માંડે શું હાલવા માંડે પોરડા નાકે જવાનું છે તમે કેવી વાત કરો છો તે ભલે ને જાતો ના ના કઈ એમને એમ જવાય છે આ કમળા કાકી ને એમના છોકરાઓ ત્યાં જ છે ને આ ખાલી થોડા ટિકિટ ના પૈસા થશે અને થોડા ઉપર બોલ્યો ટિકિટ ના પૈસા થશે ના ના હું એમ કહું છું કેટલા રૂપિયા થાય એનો તને કઈ વિશ્વાસ છે ખાલી 50,000 રૂપિયા ખાલી પાછો કે છે ખાલી 50,000 ના ના 50,000 જેવી રકમ ને પાછો ખાલી કે છે શાંત થઈ જાવ તમે કહું છો અમારી તમે નાક છે પૈસા અમે આપવાના નથી તું છે ને નોકરી ધંધે લવડી જા અરે પણ આ પણ એક પ્રકારનું રોકાણ જ છે ને પછી છે ને બદલામાં ખૂબ પૈસા મળશે જો ભાઈ સાંભળી લે અત્યાર સુધી તારી પાછળ ઘણું રોકાણ કર્યું છે ઘણા ખર્ચા કર્યા છે સમજણ પડી હવે તો બેંક ફરસામાં જવાની તૈયારીમાં છે જો ભાઈ સો વાતની એક વાત અમે તને પૈસા આપવાના નથી તને મોકલવો નથી અમારી પાસે ફૂટી કોડી નથી અરે પણ તો લોન લઈ શકાય ને શું બોલ્યો એટલે તારા માટે અમારે લોન લેવાની એમ ના અમાર તને મોકલવાના નથી અને છે ને હું તારા પપ્પાને એક પૈસો નહીં આપવા દઉં તને સરસ હસી વાત કીધી પહેલી વાર ગુજરાતી બોલતા આવડે છે હજી જુનાગઢમાં 200 વર્ષ રહેવું પડશે હા અને એ કઈ મફતમાં જ હોય છે ટિકિટના પૈસા અરે સાંભળ્યું છે કે આપણા ઘરેણા બેંકમાં મૂકી અને લોન લેવાના છે અને આપણા કુટુંબનું ભલું કરવા નીકળ્યો છે ને એ ત્યાં જઈને એવું શું લીલું કરવાનો છે તે આપના દાગીના ગીરવે મૂકવા પડે આપણા પાટવી નરેન્દ્રકુમાર જુનાગઢ નરેશ અમેરિકા જાય પછી બાકી મૂરે
બગડી ને બે હાલત થાય ને બગડેલા હું બગડવાના હતા આખું અમેરિકા માથે લે અને તેના લોકોને બગાડે તે હે ભાભી બાતો ના પાડે છે તે ના જ પાડે ને ફદિયા ક્યાંથી કાઢવા પણ બાતો ઓળખતા જ હોય ને કે એનો દીકરો ત્યાં જઈને કઈ ઉકાળવાનો નથી એ તો જેને કમાવું છે ને એ આઈનો કોઈ કામ ધંધો કરે એને તો બાપના પૈસે અને ભાઈઓના પૈસે લેર કરવી છે એને ક્યાં ખબર છે કે કેટલે વિશે સો થાય છે આ તો બે ભાઈઓના પૈસે બધી લીલા લેશે એ તો આપણા ધણીમાં કઈ મીઠું નથી ત્યારે ને બાકી ઈ તો અમેરિકા જવાનું વિચારે તો ક્યારેક આપનો ચાન્સ લાગે હું ચાન્સ લાગે આપણે તો રોહોડામાંથી ઊંચા નહીં આવતા ને ટી ટીપ કરી લોકોના ડોજા ભરવાના અને છોકરા જની જની મોટા કરવાના શાંગાણી પરિવારનો વંશજ આગળ વધારવાનો ને મને હજી અંદરથી થોડી બીક છે ક્યાંક બાજી બદલાય તો નહીં જાય ને તે હે ભાભી બાજી બદલાઈ જાય એટલે હું નરેન કુમાર ત્યાંથી બહુ કમાઈને આવશે એ કમાઈને આવશે ઈ વાતમાં કોઈ માલ જ નથી ઈ તો પુત્રના લક્ષણ પાલનામાં દેખાઈ આવે તે હે ભાભી તમને શેનો ડર છે આપના સસુરજીનો રણકો ચોખ્ખો નથી ઈ ખખડીને હાય નથી પડતા કે નાય નથી પડતા ખાલી પૈસા આપવાની જ ના પાડે છે પૈસા પણ ના પાડશે થયું ત્યારે એ ક્યાંથી જવાનો છે એ એના પૈસા આપવાની ના પાડે છે વહુઓના ઘરેના ગીરવે મૂકી પૈસા મળતા હોય ને તો કદાચ ના નોય પાડે હા ઓ ભાભી તમારી વાત તો હાવ સાચી છે અને ક્યાંક આપણા દાગીના ડૂબી જાય તો હાય હાય આ તો સંત્યા બેઠી હે ચામુંડા માં આ નરેને આને સદબુદ્ધિ આપજે હે માં અમારા ઘરેણા બચી જશે ને તો હું ને મારી જેઠાણી બે જણા અમે ચોટીલાનો ડુંગર ચડીશું અને 51 રૂપિયાનો થાળ કરીશું મારી માં અમારી લાજ રાખજે માં હે મારી માં હે ચામુંડા માં અમારી રક્ષા કરજે તું તો હાજરા હજુર છે અમને બચાવી લેજે માં અને માં આ લોકોના મગજમાંથી અમેરિકાનું ભૂત કાઢજે અમે અમારો સુખનો રોટલો ખાઈએ એવું કંઈક કરજે મારી માં પછી હું વિચાર્યું શેનું નરેનનું હવે નરેનનું શું વિચારવાનું ઇને અમેરિકા જવાનું ભૂત વળગ્યું છે હવે ભૂત તો વળગ્યા ખરું ને સમય આવે ઉતરી જશે એટલે ઇને મોકલવો તો નથી જ ને એટલે તમે વળી એને અમેરિકા મોકલવાનું વિચારો છો હું તો હાય કહેતો નથી કે નાય કહેતો નથી પૈસા તમારા મનમાં જે હોય ને ખોખારીને કહી દો જો આપણે કઈ કહેતા નથી જેવી બધાયની મરજી હું એમ કહું છું કે મારી તો ચોખ્ખી ના છે છોકરો ત્યાં જઈને બગડે નહીં હવે બીજા બધા તો કમાઈને આવે છે આપણા નરેનિયાનું કઈ ઠેકાણું નહીં હું તમને એમ કહું છું કે ત્યાં જઈને રહેવું ક્યાં ખાવું ક્યાં પીવું ક્યાં ના ના એટલું બધું દૂર છે કે આપણે ત્યાં જઈને જોઈ શકવાના હતા હવે ઈ તો પછી એને એના નસીબ ઉપર છોડવો પડે અને એ કઈ નાનો થોડો છે કોણ નાનો છે નરેન બાપુજી નરેન નાનો છે અરે દીકરા મારા નરેનને અમેરિકા જવું છે કાં એને પ્રેસિડેન્ટે બોલાવ્યો છે ના હવે નોકરી કરવા હતો નોકરી કરવા હટો અરે અહીંયા મંગાળે માંસ વાળતો નથી ત્યાં જઈને હું ઉકાળવાનો છે અને હું તને એમ કહું છું દીકરા કે અમેરિકા એમને મફતમાં થોડું જવાય છે અને જો સાંભળી લ્યો મારી પાંચ ફૂટી કોડીએ નથી મારી તો આછા રાખશો જ નહીં અરે બાપુજી એને અમેરિકા મોકલવાનો વિચાર જ ન કરાય એને માંડી વાળો હા આ તમે જોતા નથી અહીં કેવા ફાન ફતુર કરતો ફરે છે તમે બંને જણા ગંભીરતાથી તો નથી વિચારતા ને અરે ના રે ના દીકરા મેં તો એના સાથ ના પાડી દીધી છે કે મેં કે ના પાડી છે મારી તો સોખીન શટ ના છે બસ બાપુજી એ તો હવે સોળી ને સીકણું ન કરો આ વાતનો વીટો વાળી દો બસ મને એક વિચાર આવે છે શું આપણે આપણા ફ્યુચર માટે કંઈક વિચારવું જોઈએ એટલે આપણે કરિયર કોન્શિયસ બનવું જોઈએ
તો તું નોકરી તો કરે જ છે ને, અને તું જે રીતે નોકરી કરે છે ને, તને પ્રમોશન ચોક્કસ મળશે. એમ નહીં, આપણે લાંબા ગાળાનું કંઈક વિચારવું જોઈએ, યુ નો, લોંગ ટર્મ પ્લાનિંગ. એટલે એટલે એમ કે જો આપણે આપણું ફ્યુચર સારું બનાવવું હોય તો એબ્રોડ તો જવું જ જોઈએ ને. અને ત્યાં જઈને ત્યાંના ન્યૂઝપેપરમાં રિપોર્ટરની નોકરી કરવાની, એમ જ ને? હા, ત્યાં જોબ માટેના ઘણા બધા ચાન્સીસ છે. ત્યાં ઘણી બધી જોબ માટે એપ્લાય કરી શકાય છે. હા, હમણાં જ મેં કેનેડા ઇમિગ્રેશનની એડ વાંચી હતી. હા, ત્યાં ન્યૂઝપેપરમાં ઘણી બધી એડ આવતી હોય છે. પ્લસ ઇમિગ્રેશન્સના કન્સલ્ટન્સીની લેક્ચરર્સ માટેની એડ પણ ન્યૂઝપેપરમાં આવતી હોય છે. એ જ કેનેડા ઇમિગ્રેશનની એડ મેં વાંચી હતી. અને આમ તો મેં કોમ્પ્યુટરનો કોર્સ તો કરેલો જ છે, અને પછી હું ટોફિલની એક્ઝામ પણ આપી દઉં, અને કોઈક લેંગ્વેજ પણ શીખી લઉં. પણ અભી, પછી તું મને છોડીને જતો રહેશ ને? થોડો ટાઈમ તો તારે એકલા રહેવું જ પડશે ને. ના, હું એકલી નહીં રહું. પછી તો હું તને બોલાવી જ દેવાનો છે ને? પછી તું મને ભૂલી જઈશ? અરે હું કે હું તને પાછું બોલાવી લઈશ હું તને. ના, તું મને ભૂલી જઈશ, હું એવું નહીં થવા દઉં. એવું ના હોય નિવી, ત્યાં ગલ્ફમાં હું તને એકલો મૂકીને પૈસા કમાવા માટે થોડો જવાનો છું. આપણે ત્યાં સેટલ થવાનું છે, પ્લીઝ. નહીં અભી, હું તારા વગર એકલી નહીં રહી શકું. પણ તારે ક્યાં જતો સમય એકલા રહેવાનું છે? તને ખબર છે ને અભી, એક તો આપણે બંને એકલા છીએ, અને ઉપરથી ઉપરથી મારું તો તારા વગર આ દુનિયામાં કોઈ જ નથી. નિવી, જો આપણે આપણા પર્સનલ ડેવલપમેન્ટ માટે એકલા રહેતા શીખવું પડશે. સંગીતા અમિત વગર એક વર્ષ રહી જ છે ને? એને એના સાસુ સસરા એના મમ્મી પપ્પા કરતા પણ વધારે સારી રીતે રાખે છે. નિવી, આપણને જતો સમય નહીં લાગે, ત્યાં મારો કઝિન છે, આપણને સેટ થતા વાર નહીં લાગે. પણ નહીં, પ્લીઝ અભી, તું મને એકલી મૂકીને ના જઈશ, હું તારા વગર એક દિવસ નથી રહી શકતી, પ્લીઝ. નિવી, આમ હાથ પર હાથ જોડીને આપણું કઈ નહીં વળે, પ્લીઝ. મારે કઈ નથી જોઈતું, તું જેટલું કમાય છે, મને જેવી રીતે અત્યારે રાખે છે ને, એમાં હું સુખી છું. જો અભી, મને માત્ર તું જોઈએ, માત્ર તું. નિવી, રડીશ નહીં, પ્લીઝ, હું ક્યાંય નહીં જાઉં. મને મૂકીને ક્યાંય નહીં જાય ને, પ્રોમિસ? પ્રોમિસ, હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. I love you too, darling. એની પૂછે કે હું ક્યાં જાઉં છું? જો જાવ તો મને શાંતિ થશે. અરે શાંતિ વાળી રાધિકા, શાંતિ નહીં, તું રડીશ, તારા આંસુ સારીશ, મારા વિલોમાંથી જિંદગી તું રડ્યા જ કરીશ, રડ્યા જ કરીશ. તમારી હોમે તમે બહુ આંસુ સાર્યા છે, હવે તમારે વીરામાં સારવા પડશે. અરે તું ચિંતા ના કર, તારા આંસુ અને હું મોતીઓના મૂલથી મૂલવી દઈશ મારી રાધી. હવે વાતમાં મોય નાખા કોને હું છા? તો સાંભળ સાંભળ રાધિકા, કે મેં મેં નિર્ણય લઈ લીધો છે. કે શું નિર્ણય? કે હું અમેરિકા જઈશ. ચાલ જાવજો, આવતે બહુ આવતા બહુ માં નહીં, આજ બહુ માં બધી તૈયારીઓ થઈ ગઈ છે, બધું રેડી થઈ ગયું છે, બસ ફક્ત એક નાનકડો પ્રોબ્લેમ જ નડે છે. પ્રોબ્લેમ? શીનો પ્રોબ્લેમ?
ટિકિટ ના ખર્ચા નો એક મેન પ્રોબ્લેમ છે ને એ પપ્પા ઓ મમ્મી ઓ સૈના ભાઈ અલે હોબડ્યુ કોઈ એ અલે શું થા કહું છું આ બધી મમમ છે ની છે એ ખુશ ખબર છે પપ્પા ચા મને લોટરી લાગી છે ના એ ભાઈ અમેરિકા જઈશ અમેરિકા વાહ પણ આવ્યા કોઈ દાડો બાપ ગોતરમાં સાબરમતી નદીનો પુલ ઓરંગીલ પેલી બાજુ ગયા છો અમેરિકા થી કોનું નોતરું આવ્યું છે કોઈનું નોતરું નહીં આવ્યું બાળા તો પછી હું ડાટું છું નોકરી કરવા નોકરી કરવા અને પાછું છે અમેરિકા વાહ કોઈ દાડો અહીં નોકરી કરી છે ઇન્ડિયામાં અમદાવાદમાં અરે કમાવા જઉં કમાવા કમાવા કોઈ દાડો અહીં ફૂટી કોડી તો કમાય નથી પાછા અમેરિકા કમાવા જવું છે કોઈ નહીં કમા શું થઈ ગયું તો આજી આખી જિંદગી નું હોમ ટુ કમાઈ લે ઓ આખી જિંદગી નું હોમ ટુ કમાઈ લે છે વાહ તો તમને છે ને કોઈ વણોતર માં રાખે એમ નહી ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશ શીખી લઈશ લે બોલા શીખી લઈ ગુજરાતી તો ભોભા પડે છે પેલા એ શીખો એક કામ કર પેલા છે ને કક્કો શીખ એક પાટી ને પેન લે અને લખવાની શરૂઆત કર ક કબૂતર નો ક બોલ એ લિમિટ માં રહેવાનું આ કઈ તું શું આ ગમે તેમ તો તમારો જમાઈ શું સસરાજી મોન મર્યાદા રાખો મારી શું હું બોલતો નહી એટલે ના બોલો હાડા તમને આવડે છે બોલો બોલો એ એપલ નો એ અમને તો છે ને આખી એબીસીડી આવડે છે બરા બોલા મોટા હું આ ઘરનો જમાઈ છું બે પૈસા રળી લાયા છો જાણે આ તારી કમાણી ની બે રોટલી ખવડાઈ છે મારી છોડી ને આ તમાર નસીબ પૂટ્યા કે અમાર માન લમલે રખાયા જો ભાઈ આ બધા ફેલ ફતુર કર્યા વગર આ બ્રહ્મભટ્ટની ધર્મશાળામાં બે રોટલીઓ મળે છે ને એ ટિફિન પડ્યા ખૂણામાં આ ઘરમાં કોઈ કામ કરાવને તો કઈ નહીં પણ આ ઉપાધિ શું કામ વોરો છો ઉપાધિ ઉપાધિ શું ને વોરું છું ચાલ મફતમાં અમેરિકા જવાય છું તો ઓવે મન બધી ખબર છે ટિકિટના પૈસા માટે ઇમના ડોળા મારે ઘરેણા ઉપર છે હવે આવા ઘરેણા તો હું તને આના કરતા ચાર ઘણા નવા કરી આલે સમજી લો બોલ્યા માટે નવા કરી આલી હે આ નાકની વાળી ચા લઈ આલી છું એ ભાઈ ઇના કરતા જે એની પાસે ઘરેણા છે ને એ તો શાંતિ થી પહેરવા દે ને તો તારો બહુ આભાર ભાઈ મને ખબર છે મને ખબર છે કે હું તમારા આંખમાં આંખમાં કણન જેમ ખૂંચો છું પણ હું શું કરું મેં કઈ કામ ધંધા કર્યા કઈ પ્લાનિંગ કર્યા પણ બધાય બધાય ઉધા જ પડ્યા ઓવા બધા પ્લાનિંગ જ કર્યા છે કોઈ દાડો આમ શોલીડ કામ કર્યું છે કોકરેક્ટ વર્ક શું કરું પણ મારા નસીબ નાડે પાદડું છે અરે આ ભૂમિ પર મેં કઈ કઈ કામ ધંધા કરવાનો પ્રયત્ન કર્યા મને લાગે છે કે હવે મને સફળતા નહીં મળવાની આ દેશમાં મને સફળતા નહીં મળવાની અહીંયા મારે કોઈ કદર નહીં કરવાનું મને ખબર છે અરે જા જા મારા ઘરના જ મારા ના હોય મારી વિરુદ્ધમાં બોલતા હોય તો હું શું કરું હું તો જાઉં શું કરું કોલેજ કહું ભગવાન એક તું શું મારો તું તું મારી આવું જોજે ભગવાન જરા પણ કદર નહીં એટલે હું અહીંથી જતો રહેવાનો છું અમેરિકા મેં તમને કહ્યું ને અત્યારે સોના મોના હુઈ જાવ અને લવારી બંધ કરો કુછું ના ના હું જઈશ મારી કોઈ કદર નહીં હું જઈને જમ્પીશ જ અમેરિકા જવાનું છે ને મને ખબર છે હુઈ જાવ અત્યારે કુછું આ રાડો ના પાડો બધા વિચાસ અરે ભલે ના જાગી જાય ના ના ભલે જાગી જાય ઓય મારી હું ગરમ થઈ ગઈ છે ના આખી પોળ હું ઘસ એટલે કહું છું જાગો એટલે બધા જાગો 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 અમેરિકા જઉં છું જાગો એ મમ્મી ઓ મમ્મી તો
બાબલે આ ઘરમાં આ પોળમાં અમદાવાદમાં આ ગુજરાતમાં આ ભારતમાં આખા એશિયા ખંડમાં મારી કોઈ કિંમત નથી રહી એટલે હું અહીંથી અમેરિકા જતો રહેવાનું જતો રહેવાનું જતો રહેવાનું છું એ પપ્પા ઓ પપ્પા બસ અમેરિકા એ જ માત્ર મારું સ્વર્ગ છે મારું જીવન છે મારો ધ્યેય છે મારું લક્ષ્ય છે એ પપ્પા એ પપ્પા ખસી હું જવાનો એટલે જવાનો જઈને જમ્પીશ અમેરિકા જતો રહેવાનો ખસી ખસી દર્શક મિત્રો આપને અમારી દૂરદર્શન અમદાવાદ નિર્મિત સૌ પ્રથમ દૈનિક ધારાવાહિક એક ડાળના પંખી ગમે છે એની પ્રશંસા કરતા પત્રો અમને મળ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ અમદાવાદની પોળની વાત નથી એ ગુજરાતની પોળ શેરી મહોલ્લો ખડકી પા કે સોસાયટીનું મકાન હોઈ શકે આપને ત્યાં કોઈ હાસ્યરસિક રમૂજ કે ગમ્મતવાળો કોઈ પ્રસંગ બન્યો હોય તો આપ અમને લખીને જણાવશો પત્ર દ્વારા અને આપનો જો પત્ર પસંદગી પામશે તો અમે અમારી દૂરદર્શન અમદાવાદની કેમેરા ટુકડી સાથે આપને ત્યાં ઉપસ્થિત થઈશું અને એનું આ પ્રસારણ આ દૈનિક ધારાવાહિકના અંતમાં અમે કરીશું આ માટે તમારે અમને પત્ર લખવો પડશે અને પત્ર લખવાનું સરનામું આ પ્રમાણે છે નિયામક શ્રી દૈનિક ધારાવાહિક એક ડાળના પંખી દૂરદર્શન કેન્દ્ર થલતેજ ટેકરા અમદાવાદ 38 0054